नमस्कार विद्यार्थी मित्रों, प्रयास चेरिटेबल फाउंडेशन में आपनु हार्दिक स्वागत छे। आपणे हवे वर्ड प्रोसेसिंग ना मूलभूत तत्वों चैप्टर 3 ना पार्ट नंबर 2 पर जई रह्या छीए, जेनी अंदर आपणे शीखीशुं के मेनू ने केवी रीतना ऑपरेट करी शकाय, के वर्ड नी अंदर केवा केवा प्रकारना ऑप्शन आवे छे। बराबर छे, अत्यार सुधी आपणे भण्या के माइक्रोसॉफ्ट वर्ड ए શું કામ આવે, બરોબર, આપણને કેવી રીતના મદદગાર છે, એનો ઉપયોગ શું છે। હવે આપણે એની અંદર જોઈએ કે કેવા પ્રકારના મેનુ, ટેબ એ બધું શું હોય છે, કેવી રીતના આપેલું હોય છે, એને આપણે કેવી રીતના વાપરી શકીએ। તો હવે આપણે આગળ વધીશું। મેનુ, જો તમે વર્ડના પહેલા વર્ઝન વિશે જાણતા હશો તો જ્યારે તમે વર્ડ 2007 શરૂ કરશો ત્યારે તમને ઘણા ફેરફાર જોવા મળશે, જેમ કે તેનું બંધારણ, દેખાવ અને અનુભૂતિ। વર્ડ 2007માં ઘણી સુવિધાઓ ટેબના સ્વરૂપના દેખાય છે, જેમ કે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રેફરન્સ વગેરે વગેરે। દરેક મેનુમાં સબ કાર્ય એટલે કે સબ ઓપ્શન જોવા માટે તમારે જરૂરી વિકલ્પ પર ક્લિક કરવું પડશે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આકૃતિ 3.4માં આપણે જે એક ચિત્ર દર્શાવ્યું છે, આના પછી મેં આકૃતિ મૂકેલી છે, એની અંદર બોર્ડરનું મેનુ એટલે કે કોલાપ્સ અને આકૃતિ 3.4ની અંદર આપણે એક્સપેન્ડેડ એટલે વિસ્તૃત, એમ એક સાઈડ ટૂંકું અને બીજી સાઈડ વિસ્તૃત, આકૃતિ 3.4 અને આકૃતિ 3.48ની અંદર આપણે એ અને બીમાં જોઈશું કે જો આપણે કોલાપ્સ મેનુ એટલે કે ભેગું કરવા માટેનું, બરાબર, અને એક્સપેન્ડેડ એટલે કે વિસ્તૃત, એ બંનેના અહીંયા સ્ક્રીનશોટ મૂકેલા છે, આ પ્રમાણેના મેનુ અંદર આપેલા હોય છે। હવે આપણે જોઈએ તો કે શોર્ટકટ મેનુઝ, બરાબર, એટલે કે ટૂંકાણું ગુજરાતીમાં કહીએ તો, પણ એનો કોઈ મતલબ નથી, આપણે શોર્ટકટ મેનુ તરીકે તેને ઓળખશું, કેમ કે કમ્પ્યુટરમાં જ્યારે પણ આપણે કામ કરશું તો એઝ અ શોર્ટકટ મેનુ જ આપણે એનો ઉપયોગ કરવાનો રહેશે। આ સુવિધાથી તમે મેનુ બારમાં વિકલ્પ પસંદ કર્યા વગર ઝડપથી વર્ડ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો, એટલે કે આની અંદર તમારે ને વિકલ્પ પસંદ કર્યા વગર, શોર્ટકટનો મતલબ શું થાય કે ટૂંકાણું, એમ બહુ વહેલા પતી જાય, એમ જ્યારે મેનુ છૂટું હોય એટલે કે વિસ્તૃત હોય ત્યારે તેને શોર્ટકટ મેનુ, દરેક શોર્ટકટ મેનુની વસ્તુમાં શોર્ટકટ કમાન્ડ સાથે દર્શાવવામાં આવે છે। આ વિકલ્પો તમે જે સબ કાર્ય કરતા હોય, બરાબર, તેને અનુસાર ભિન્ન પ્રકારના હોય છે। હવે આપણે દાખલા તરીકે જોઈએ તો કે બાજુમાં દર્શાવેલ શોર્ટકટ મેનુના ફકરાની બોર્ડરને વધારે વિસ્તૃત કરી અને પસંદ કરવાથી ઉત્પન્ન થયું કે જે ટેબ બારમાં હોમ ટેબ પર આવેલ છે, બરાબર। હવે આપણે અહીંયા જોઈએ કે શોર્ટકટ મેનુ ઉપયોગી છે કારણ કે તેઓ ફક્ત તે જ વિકલ્પો દર્શાવે છે કે જે તમે પસંદ કરેલા વસ્તુ પર રાખી શકો અને તેનાથી ઘણા વિકલ્પો શોધવાનું ટાળી શકાય છે। તમારે જેટલા વિકલ્પ જોતા હોય ને એટલા જ તમને અહીંયા બતાવે, જેટલા જરૂરી હોય એ તે, અનનેસેસરી વિકલ્પો તમને અહીંયા બતાવવામાં આવતા નથી। હવે આપણે જોઈએ તો ટૂલબાર, તો ટૂલબાર એટલે શું, તો કે એમએસ વર્ડ 2007 કમાન્ડને ઝડપથી અને સહેલાઈથી પ્રાપ્ત એટલે કે એક્સેસ કરવા માટે વિવિધ પ્રકારના ટૂલબાર પૂરા પાડે છે। ઘણા ટૂલબાર જે શોર્ટકટ બટન દર્શાવે છે તેમાં સુધારા કરવાનું અને ફોર્મેટ કરવાનું સહેલું બની જાય છે। જે ટૂલબાર સ્ક્રીન પર પહેલેથી હોય છે તે ચેક બતાવે છે અને જે સ્ક્રીન પર દર્શાવતા ટૂલબારમાં નવા ટૂલ છે અથવા ઉમેરવા અથવા બદલવા સહેલાઈથી મોર કમાન્ડ પર ક્લિક કરવાથી એક મેનુ ખુલશે જેની અંદર જરૂરિયાત પ્રમાણેના ટૂલ્સ તમે પસંદ કરી શકશો। તમારે જે પ્રમાણેના ટૂલ્સની જરૂર હોય એ પ્રમાણેના ટૂલ્સ તમે ટૂલબારની અંદર મેળવી શકો છો। આ હતું આપણું ટૂલબારનું સ્ક્રીનશોટ, તો તમે અહીંયા જુઓ જે પ્રમાણેનું તમારે જરૂરિયાત હોય એ પ્રમાણેનું ટૂલબાર તમે યુઝ કરી શકો છો। અહીંયા તમારે જેટલા જેટલા તમારે જોઈતા હોય એ પ્રમાણેના ટૂલબારને તમે સિલેક્ટ કરી અને એના ઉપર કમાન્ડ આપી શકો છો। હવે આપણે આગળ વધીએ તો કે રૂલર્સ એટલે કે માપપટ્ટીઓ, રૂલર્સ આડું અને ઊભું માપ બતાવે છે કે જે ટાઈપિંગ વિસ્તારની પહોળાઈ અને ઊંચાઈ દર્શાવે છે, બરાબર છે। આડી માપપટ્ટી જ્યારે તમે લેશો ત્યારે ઝડપી ટેબ, માર્જિન અને ઇન્ડર્સ સેટ કરવા માટે ઈચ્છતા હોય ત્યારે અત્યંત જરૂરી છે અને એમએસ વર્ડ 2007ની સ્ક્રીન પર વ્યૂ ટેબને પસંદ કરીને રૂરલ અથવા ગ્રીડ લાઇન, બરાબર, અથવા બીજા વિકલ્પને પસંદ કરી અને ના પસંદ કરી શકો છો। હવે અહીંયા આપણે જુઓ વ્યૂ ટેબ આપેલું છે, બરાબર, હોરિઝોન્ટલ સ્કેલ છે અને વર્ટિકલ સ્કેલ છે,
એટલે કે તમે પહોળાઈ લેન્થ અને ઊંચાઈ અને પહોળાઈ આ બંનેનું તમે અહીંયા સ્પેસિંગ કરી શકો છો, બંનેને તમે ભેગા કરી શકો છો કે એ બંનેની સાથે તમારે વર્ટિકલી અને હોરિઝોન્ટલી જે બી ઓપ્શન આપવા હોય કે જે બી કરવું હોય તમે અહીંયા કરી શકો છો. હવે આપણે આગળ વધીએ તો કે ટાઈપિંગ સ્ક્રીન ઓબ્જેક્ટ, તો કે રૂલર અને ટૂલબારની નીચેના ખુલ્લો ભાગ લખવા અથવા ટાઈપ કરવા માટે છે. હવે જો ટાઈપિંગ સ્ક્રીન ઓબ્જેક્ટ શું કરવા હોય કે આ રૂરલ અને તમારું જે ટૂલ બાર હોય એની વચ્ચે તમારે જે લખવું હોય ને તો ત્યાં તમે લખી શકો. અહીં કેટલાક એવા ભાગો છે કે જે ટાઈપ ભાગનો કાયમી હિસ્સો એટલે કે ઇન્સર્શન પોઈન્ટ, બરાબર, જેને દાખલ બિંદુ કહેવાય, જ્યાંથી તમે ઇન્સર્ટ કરી શકો, બરાબર. હવે બી આપણે જોઈએ તો કે માઉસ પોઈન્ટર, બરાબર, એટલે માઉસ દર્શક, જ્યાં તમારું પોઈન્ટર, જ્યારે તમે માઉસ હલાવો ત્યારે પોઈન્ટર હલતું હોય છે ને, એક આમ બ્લિમ થતું હોય, આમ લબુક જબુક થતું હોય છે, બરાબર છે. અને એક છે એન્ડ ઓફ ધ ડોક્યુમેન્ટ્સ માર્કર, કે તમારું જ્યાં ડોક્યુમેન્ટ્સ પૂરું થતું હોય. તો હવે આપણે જોઈશું ઇન્સર્શન પોઈન્ટ એટલે કે દાખલ બિંદુ, બરાબર. કાળા કલરની ઊભી ચમકતી લીટીને દાખલ બિંદુ ઇન્સર્શન પોઈન્ટ છે, કે જે શરૂઆતમાં ટાઈપિંગ વિસ્તારની ડાબી બાજુ ઉપરની તરફ હોય છે. તે જે જગ્યાની તમારું ટાઈપિંગ ડોક્યુમેન્ટમાં અંદર દાખલ થાય છે તે જગ્યા બતાવે છે. તમે જેમ ટાઈપ કરો તેમ ચમકતી લીટી જમણી બાજુ દાખલ થતી લાઇનમાં સતત આગળ વધતી રહે છે. જ્યારે કીબોર્ડ ઉપર નીચે અથવા ડાબી બાજુ અથવા જમણી બાજુનું તીર વાપરવામાં આવે ત્યારે એ જે તમારું દાખલ બિંદુ છે ને એના પ્રમાણમાં કામ કરે છે. ધારો કે તમે ચાર આપણે ઓપ્શન હોય છે ને જમણી બાજુ ઉપર નીચે સાઈડમાં લાઇટ રાઇટ લેફ્ટ, એને તમે જ્યારે ક્લિક કરો ને ત્યારે તમારું જે ઇન્સર્શન બિંદુ છે ને એ ઉપર નીચે તમારે જ્યાં લઈ જવું હોય, જે ટેક્સમાં તમારે ખસેડવું હોય ત્યાં તમે ખસેડી શકો છો. ત્યારે તમે તેને ખસેડીને ટેક્સમાં કોઈ પણ જગ્યાએ રાખી અને ક્લિક કરો તો તમારું જે દાખલ બિંદુ છે તેની જગ્યાએ એ આવી જશે, બરાબર. તે દર્શાવે છે કે તમે આ જગ્યાએથી ટાઈપ કરી શકો છો. તમારું જે કર્સર હોય ને અને જે જગ્યાએ તમે રાખી અને ક્લિક કરો ત્યાંથી તમે ટાઈપ કરી શકો છો. બી આપણે જોઈએ તો કે માઉસ પોઈન્ટર એટલે કે માઉસ દર્શક. જ્યારે તમે માઉસને ટાઈપિંગ વિસ્તારમાં ફેરવો છો ત્યારે માઉસ પોઈન્ટર કે જે પાતળા આઈ, એક આઈ હોય ને આઈ આપણો, બરાબર, આઈ આકારમાં છે તે ફરે છે. જેમ કે તમે માઉસ મેનુ બાર અને ટૂલ બારની નજીક લાવશો તો તમે માઉસ પોઈન્ટરનું જે આઈ હોય છે ને એ એક તીર બની જશે અથવા તો પંજો બની જશે. એમાં જે પ્રમાણેનું તમે પોઈન્ટ એરો આપેલો હોય, બરાબર, એ પ્રમાણેનું બની જાય છે. જો તમે માઉસ પોઈન્ટરને અક્ષર લખ્યા હોય તો કેટલીક જગ્યાએ તમે ફેરવો તો માઉસને ક્લિક કરશો તો તમે જોશો કે ઇન્સર્શન પોઈન્ટ તમને એ જગ્યા દેખાશે. હવે આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ્સનો અંત ચિહ્ન એટલે કે એન્ડ ઓફ ડોક્યુમેન્ટ માર્કર, તો કે ડોક્યુમેન્ટ્સના અંતમાં આડી લીટી, ટૂંકી નીચેની લીટી ફક્ત નોર્મલ વ્યૂ જોવા માટે હોય છે, કે જેને એન્ડ ઓફ ધ ડોક્યુમેન્ટ માર્કર કહે છે. આ ચિહ્ન પરથી તમે જાણી શકો છો કે તમારા ડોક્યુમેન્ટ્સનો અંત આવ્યો છે, બરાબર. હવે ક્યારે આપણું મેનુ સ્ટાર્ટ થયું અને ક્યારે આપણે એ બધું ટાઈપ કરી અને આપણે ડોક્યુમેન્ટ પૂરું કરી લીધું ત્યાં સુધીનું આપણે આ ચેપ્ટરની અંદર, આ પાર્ટની અંદર ચલાવ્યું છે. હવે પછીની આગળનું જે આવશે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણીશું.